લીમડી એસટી ડેપોમાં તોફાની વાવાઝોડામાં અટવાયેલા અંદાજે 400 થી વધુ મુસાફરો તેમજ ઝુંપડપટ્ટી વિસ્તારમાં માનવ અધિકાર નિગરાની સમિતિના કાર્યકરોએ ભોજન વ્યવસ્થા પૂરી પાડીને સેવાની મિસાલ પ્રજ્વલિત રાખી. સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમા લીમડી બસ સ્ટેન્ડની અંદર તાવતે વાવાઝોડામાં અંદાજે 400 થી વધુ મુસાફરો અટવાઈ ગયા હતા. લીમડી ડેપોમાં અનેક મુસાફરો અટવાયાની જાણ થતા માનવ અધિકારી નિગરાનીના સમિતિના આગેવાનો કલ્પેશ વાઢેર, પાલિકાના પ્રમુખ અને સમિતિના અમરાભાઈ ચૌહાણ, ધીરુભાઈ પરમાર, નંદકિશોરભાઈ વગેરે ડેપો પર દોડી ગયા હતા. માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા તાબડતોડ ડેપોમાં ફસાયેલા મુસાફરો, બાળકો, મહિલાઓ માટે ભોજનની વ્યવસ્થા પૂરી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા કોરોના કાળમાં પણ જરૂરિયાતમંદોને આનેકાવિધિ સેવાઓ પૂરી પાડી હતી, ત્યારે વાવાઝોડાના કુદરતી કહેરમાં પણ સમિતિના સભ્યો અને આગેવાનોએ દોડી આવી માનવ સેવા પરમો ધર્મના સૂત્રને ચરિતાર્થ કરી દેખાડ્યું છે. નમસ્કાર મિત્રો, હું માનવ અધિકાર નિગરાની સમિતિમાંથી જિલ્લા મહામંત્રી કલ્પેશ વાઢેર. હાલ જ્યારે કહેવાય તો કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોના મહામારી સાથે આ પોકેટ વાવાઝોડું પણ વિનાશક બનવા પામ્યું છે. ત્યારે હાલ લીમડીમાં માનવ અધિકાર નિગરની ટીમ કહેવાય તો આવા લોકોની વારે આવી છે. ત્યારે હું જિલ્લા મહામંત્રી કલ્પેશ વાઢેર કહેવાય તો હાલ લીમડીના અલગ અલગ ઝુંપડપટ્ટી એરિયાઓમાં આજ રોજ અત્યારે બપોરના એક વાગો આવ્યો છે. ત્યારે જે ભૂખ્યા લોકો છે, જો હાલ કહેવાય તો રસોઈ બનાવી શકે તેવું નથી અને રોજે કહેવાય તો શેર લાવી અને શેર ખાતા હોય છે તેવા લોકોને ભોજન દેવા માટે ઝુંપડપટ્ટી એરિયામાં આવ્યા છે. તો અમે જે કરી રહ્યા છીએ તે અન્ય જિલ્લાઓમાં પણ અન્ય સંસ્થાઓ, અમારી જે બીજી જે સંસ્થાઓ એ પણ આવી કામગીરી કરે તેવી માનવ અધિકાર દ્વારા અમે અપીલ કરીએ છીએ. જય હિન્દ, માનવનો હક અધિકાર જિંદાબાદ. અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા અત્યારે હાલ કોરોનાની મહામારી અને આ વાવાઝોડાની મહામારીમાં લીમડી બસ સ્ટેન્ડમાં આશરે 350-400 જણાને અત્યારે અહીંયા રાખેલ છે અને એ લોકોનું જમવાની વ્યવસ્થા અમારી નિગરાની સમિતિ દ્વારા અત્યારે કરવામાં આવી છે, જે બદલ હું આપને જાણકારી આપું. મહીપત મોટાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, લીમડી જોડા.